જે ભક્તિ કહી એમાં શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે અને જે કઈ શ્રવણ કરીએ એને ભક્તિમાં રૂપાંતરિત કરવી જોઈએ તો શ્રવણ ભક્તિ ક્યારે બને તો પહેલી વાત જ્યારે આપણે ભગવાનની કથા વાર્તામાં બેસીએ ત્યારે આ સભા છે આ કોઈ મીટિંગ નથી સભા એટલે જ્યાં પ્રગટ ભગવાન બિરાજતા હોય અને એના સાનિધ્યમાં બેસવું એને કહેવાય સભા અહીંયા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે આ કોઈ ફોટો નથી આ કોઈ પ્રતિમા નથી સ્વયં મહારાજ પોતે છે અને જ્યાં ભગવાન બિરાજે એને સભા કહેવાય આપણે એમની દિવ્ય સાનિધ્યમાં દિવ્ય ઉપસ્થિતિમાં દિવ્ય નિશ્રામાં બેઠા છીએ મહારાજે કૃપા કરીને આપણને બેસાડ્યા છે બેઠા નથી કારણ કે પ્રભુના દરબારમાં બેસવું ભગવાનની સભામાં બેસવું એ આપણા વર્ષની વાત નથી એ કેવળ કૃપાનો માર્ગ છે અહીં આવ્યું હોવાતું નથી ભગવાન લાવે એ જ આવી શકે છે આપણે બેસવું હોય તો એ બેસાતું નથી ભગવાન કૃપા કરીને બેસાડે તો જ બેસી શકાય છે કારણ કે આખો સત્સંગ એ કૃપાનો માર્ગ છે મહાપ્રભુએ આપણને બેસાડ્યા છે તો શ્રવણને ભક્તિ કેવી રીતે કરવી તો સૌ પ્રથમ એની ત્રણ શરતો આપણે બરાબર સાંભળજો મૂકતો આપણી આ શ્રવણને ભક્તિ રૂપ કરવી છે એટલા માટે પહેલી વાત જ્યારે જ્યારે આપણે ભગવાનની સંતોની સભામાં જઈએ આજની નહીં હંમેશ માટેની વાત છે ત્યારે ત્યારે પહેલો વિચાર દ્રઢપણે એવો કરવો કે અહીંયા જે વાત કરી રહ્યા છે ચાહે કોઈ પણ સંત હોય નાના કે મોટા હોય અરે કોઈ પણ હરિભક્ત વાત કરતા હોય વચનામૃત વંચાતું હોય ગુણાયતાન સ્વામીની બાપાશ્રીની કોઈ વાત વંચાતી હોય અથવા તો સદ્ગ્રંથનું વાંચન થતું હોય અથવા તો કોઈ ભગવાનની કથા વાર્તા કરતા હોય ગ્રહસ્થ તરીકે ન જોવું સંત તરીકે ન જોવું એના વસ્ત્ર ન જોવા ઉંમર નાની છે કે મોટી છે એ ન જોવું પહેલો વિચાર એ કરવો કે ભગવાન આ સંત દ્વારા અથવા તો આ હરિભક્ત દ્વારા ભગવાન વાત કરી રહ્યા છે આ વિચાર પહેલો આવવો જોઈએ શ્રવણને ભક્તિરૂપ કરવા માટેનો પહેલો વિચાર આ કે ભગવાન સ્વયં વાત કરી રહ્યા છે વાત કરનાર ભગવાન નથી પરંતુ ભગવાનની વાત કરવાનો અધિકાર ભગવાનને છે એટલે ભગવાન એમાં રહીને વાત કરી રહ્યા છે વચનામ્રત વંચાતું હોય તો હું વાંચું છું એવો વિચાર ન કરવો સ્વયં શ્રીજી મહારાજ પોતે વચનામ્રત લખેલું વંચાય છે એમ નહીં પરંતુ મહારાજ પોતે વાત કરી રહ્યા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વચનામૃતના શબ્દો જુઓ મહારાજ અત્યારે વાત કરી રહ્યા છે એ વિચાર લાવવો દ્રષ્ટિ છે અને દિવ્ય દ્રષ્ટિ બે પ્રકારની દ્રષ્ટિ હોય છે દ્રષ્ટિ એટલે સત્સંગની દ્રષ્ટિ અહીં દિવ્ય દ્રષ્ટિથી શરૂઆત થવી જોઈએ આપણી સમજણ અને આપણી દ્રષ્ટિમાં દિવ્યતા આવવી જોઈએ કે પહેલું કોઈ સંત વાત કરે છે ભલે આપણને અવરભાવમાં દેહ દ્રષ્ટિએ દેખાય સંત પરંતુ વાત એમાં રહીને મારા ભગવાન મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ કરે છે એવો પહેલો વિચાર કરવો જોઈએ મુક્તો બધા માટે છે એક નાનું બાળક પણ પ્રવચન કરતું હોય અને ભગવાનની વાત કરતું હોય તો એમાં બાળકના સ્વભાવ ન જુઓ મારા ભગવાન વાત કરી રહ્યા છે એમાં રહીને આ એક પહેલો વિચાર રાખો બીજો વિચાર મહારાજ મારા માટે વાત કરી રહ્યા છે એક શ્રીજી મહારાજ વાત કરી રહ્યા છે બીજો વિચાર મહારાજ બીજા માટે નહીં બધા માટે નહીં મારા માટે જ વાત કરી રહ્યા છે આ બીજો વિચાર આવવો જોઈએ કારણ કે મારા માટે જ જો સમજાય તો જ આપણને એની ભૂખ અને ગરજ જાગે તો લેવાની ઈચ્છા થાય નહીતર વહેંચાઈ જાય સભા બધા માટે થાય છે તો વેચી જાય જેમ હંમેશા આપણે કહીએ છીએ કે સભામાં સો જણા બેઠા હોય અને સો મોહન થાળના હોય તો બધાના ભાગમાં કેટલા કેટલા આવે એક એક આવે પચાસ જણા હોય તો કેટલા કેટલા આવે બબે આવે પચીસ જણા જ હોય ને પ્રસાદી વેચવાની હોય તો કેટલા કેટલા આવે ચાર ચાર આવે દસ જણા હોય ને સો પીસ હોય તો કેટલા આવે દસ દસ આવે અને એકલો જ હોય ને સ એની એના હાથમાં પ્રસાદી આવે તો આખો થાળ આવી જાય આખું પતરું હોય હોય એના ભાગ થઈ જાય એમાં આપણે પણ એમ સમજીએ કે મેં આટલા બધા છીએ અને મારા માટે કથા છે તો કથા આપણા ભાગમાં તો આટલી જ આવે માંડ થોડીક પ્રસાદી જેટલી હા ના ચાલે આપણે આખી કથાને આપણી કરી દેવી છે અને એટલે વિચાર એ કરવો કે આ વાત ભગવાન કરે છે બીજી વાત બીજો વિચાર એ કરવો કે આ વાત મારા માટે જ થાય છે ઓનલી ફોર મી મારા માટે ફક્ત મારા માટે થાય છે આ વિચાર લાવવો મુક્ત જુઓ આ વાતશાહનું એડિંગ શું છે કે શ્રવણને ભક્તિ રૂપ કરવી હોય તો શું કરવું જોઈએ એને રાજીપા રૂપ કરવું હોય તો શું કરવું જોઈએ શ્રીજી મહારાજે વચનામ્રત છેલ્લાનું ચોવીસમું વચનામવ્રત એમાં સ્વયં શ્રીજી મહારાજ એમ કહે છે કે કથા વાર્તામાં જેને પ્રીતિ હોય પહેલું તો કહ્યું કે જેને કથા વાર્તામાં પ્રીતિ નથી એની કોરની અટકળ કરી રાખવી કે એમાં ભગવાનના કલ્યાણકારી ગુણ કોઈ સારા ગુણ નહીં આવે એનામાં કદી નહીં આવે પછી મહારાજ એવું કહે છે કે જો કથાવાર્તાનું શ્રવણ ભક્તિ કરવામાં આવે અને કથા વાર્તા સાંભળવામાં આવે તો એને જગતની કોરનો અભાવ થાય છે તો હવે વર્ષોથી આપણે કથા સાંભળીએ છીએ પણ અભાવ નથી થતો જગતનો કેમ નથી થતો શ્રવણ કરીએ છીએ શ્રવણ ભક્તિ કરતાં નથી આવડતું આપણને તકલીફા છે અને શ્રવણ ભક્તિ થાય તો જગતની કોરનો સહેજે સહેજે અભાવ થાય અને ભગવાનનો ભાવ થાય ભગવાનમાં પ્રીતિ થાય પણ નથી થતી તો કંઈક કસર છે આપણી ભક્તિ કરીએ છીએ છીએ પરંતુ કથા સાંભળીએ શ્રવણ કરીએ છીએ એ ભક્તિ રૂપ નથી થતું એ ભક્તિ રૂપ કરવા માટેની આ શરત પહેલું વાત મહારાજ કરે છે કે જેથી કરીને આપણી દ્રષ્ટિમાં ક્યારેય રાગ કે દ્વેષની ભાવના ઉત્પન્ન ન થાય મુક્તો વસ્તુ જ્યારે જોઈએ ને જો આપણી પ્રિય વ્યક્તિ સામે કથા કરતી હોય તો એમાં આપણને રાગ થાય અને જો સહેજ એનો અવગુણ કે પૂર્વાગ્રહ આગળ પાછળનો હોય તો તરત શું થાય દ્વેષ ઉત્પન્ન થાય આ ક્યાં કથા કરવા એ આવે આના કરતાં બીજાને આપ્યું હોત તો સારું જો આ દ્વેષ ઉત્પન્ન થયો મૂકતો એટલે આપણી કથા અહીંયા જ અહીંયા જ રહી જાય હવામાં ઉડી જાય મૂકતો પરંતુ નહીં દ્રષ્ટિ બદલી નાખો જોજો તમે અમે તો સંતોની અમારા શિબિર હતી હમણાં એક વાત કરી કે સંતો આપણે જમવા બેસીએ ઠાકોરજી જમાડવા અને એ વખતે જો શાક તરફ નજર જાય અને શાનું શાક છે એવી ખબર પડે ને આપણે જોવાનો પ્રયત્ન કરીએ ને કે આજે રીંગણનું શાક છે જો રીંગણ તરીકે એને જોયું ને તો કાં તો રાગ ઉત્પન્ન થશે કાં તો દ્વેષ ઉત્પન્ન થશે આજે તો બટાકા છે જો બટાકા તરીકે જોયું ને તો એમાં કાં તો રાગ થાય બહુ ભાવતા હોય તો શું થાય આશ બહુ હારો લ્યો આ બટાકા જો રાગ ઉત્પન્ન થયો અને જો ન ભાવતું હોય તો આપણે તરત શું થાય દ્વેષ ઉત્પન્ન થાય બટાકા ને બટાકા લ્યો બટાકા જો દ્વેષ ઉત્પન્ન થયો પણ એને શાક તરીકે ન જુઓ એને પ્રસાદ તરીકે જુઓ જુઓ ન ભગવાનના થાળમાં ધરાવ્યું એટલે એને શું કહેવાય રીંગણ કહેવાય બટાકા કહેવાય શું કહેવાય પહેલા પ્રસાદ કહેવાય પ્રસાદ તરીકે જુઓ ને તો રાગે ના થાય દ્વેષે ઉત્પન્ન ના થાય માત્ર દ્રષ્ટિ જ બદલવાની છે કશું કરવાનું નથી પરંતુ દ્રષ્ટિ બદલાઈ જાય દેહ દ્રષ્ટિ છે એના બદલે દિવ્ય દ્રષ્ટિ થઈ જાય તો ઓટોમેટિક રાગ અને દ્વેષ એનું ખંડન થઈ જાય એટલે કે જીરો થઈ જાય નલીફાઈ થઈ જાય એ ડિસ્ટ્રોય થઈ જાય મુક્તો અને એના માટે આપણે પણ પહેલી કથાકારમાં જે કથા કરી રહ્યા છે જેનું આપણે શ્રવણ કરીએ છીએ એને દેહ દ્રષ્ટિથી નહીં જુઓ બસ મારા ભગવાન એમાં રહીને વાત કરી રહ્યા છે બીજી વાત મારા માટે વાત કરી રહ્યા છે મારા માટે બીજા માટે નહીં મારા માટે ત્રીજી વાત ત્રીજો વિચાર એવો કરવો જોઈએ મોટે ભાગે આપણે કેવું નેગેટિવ વિચારીએ કે કંઈક વાત આવે ને એટલે આપણે તરત વિચારીએ આ તો મને ખબર છે આ તો હું જાણું છું આ તો મેં સાંભળેલું છે એટલે આપણે ભરાયેલા છીએ કથા જાય ક્યાં કહો જોઈએ વાસણ ભરાયેલું હોય ગ્લાસ ભરેલો હોય ને પાણી અંદર નાખવા જાવ ક્યાં જાય કહો જોઈએ ડોળાય નીચે ડોળાઈ જાય અંદર ના જાય એમાં આપણે શરૂઆતથી જ કંઈક સાંભળીએ ને એટલે પહેલું જ આપણે શું નક્કી કરી નાખીએ આ વાત કરીએ તો મને ખબર છે એ તો હું જાણું છું આ તો મેં સાંભળેલું છે મને બધી ખ્યાલ છે પતી ગયું એટલે આપણે ભરાઈને સાંભળીએ છીએ હા એટલે આપણે ખાલી થઈને પેલું નક્કી કરતા શીખો કે આ વાત મારા માટે થઈ છે અને મને કશી જ ખબર નથી હા હું બિલકુલ જીરો છું હું ખાલી છું મને કંઈ ખ્યાલ નથી ખ્યાલ હોય તો પણ એ વિચાર કરો કે હું મને ખ્યાલ છે પણ ખ્યાલ તો રહેતો નથી સમય આવે ત્યારે મને ખબર છે પણ સમય આવે ત્યારે ખબર તો રહેતી નથી તો હું નથી જ ખબર સમજ્યા હું ખાલી જ છું ખાલી થઈને સાંભળતા શીખો અને તો જ એ કથા અંદર પ્રવેશ કરશે આ ત્રણ રીતે પહેલો વિચાર ફરીથી પહેલો વિચાર મહારાજ વાત કરે છે બોલો બધા એક સાથે કયો વિચાર આવવો જોઈએ શ્રીજી મહારાજ વાત કરે છે બીજો વિચાર મારા માટે વાત કરે છે ત્રીજો વિચાર મને કશી જ ખબર નથી આ ત્રણ વિચાર સાથે એકાગ્રતાથી શ્રવણ કરવું એનું નામ શ્રવણ ભક્તિ જો આ ત્રણ વસ્તુ વિચાર સાથે એકાગ્રતાથી વિથ કોન્સન્ટ્રેશન એમાં એકાગ્રતા અને જોજો હમણાં મારા માટે વાત થાય છે ને એવો વિચાર આવે ને એટલે ત્યાં એકાગ્રતા થાય થાય ને થાય સમજા તો આપણે એક વાત કહું જામનગરની અંદર એક વાત યાદ આવી ગઈ એટલે કહું મેં હમણાં સાંભળ્યું આવતા આવતા જામનગરમાં આજે બોમ્બ ધડાકો થયો જા બોલો હમણાં સમાચાર મળ્યા રસ્તામાં ચલો જામનગર વાળા કેટલા મૂકતો બેઠા છો અહીંયા આંગળી ઊંચી કરો જોઈએ જામનગર વાળા ભાઈઓ કેટલાક દેખાય છે હમણાં તમને ખબર છે અડધો કલાક પહેલા બોમ્બ ધડાકો થયો ખ્યાલ છે તમને કંઈ મૂકતો હવે જામનગર શબ્દ આવ્યો ને કશો નથી ચિંતા ના કરશો હા કંઈ નથી આપણે કહેવું છે એક દ્રષ્ટાંત આપી રહ્યો છું કે જામનગર શબ્દ આવે એટલે તરત જામનગરવાળાના કાન સળવા થઈ જાય કે ના થઈ જાય પહેલાં એમના કાન તરત જ બીજા કરતાં એમ વધુ ઇન્ટરેસ્ટેડ છે કારણ કે જામનગર શબ્દ આવ્યો ને એમને એમ થયું કે આપણી વાત આવી મારી વાત આવી અમારા માટેની વાત આવી એટલે એમની એકાગ્રતા ઓટોમેટિક વધી જાય એમ જ્યારે એમ સમજાશે કે આ વાત મારા માટે આવી એટલે ઓટોમેટિક એકાગ્રતા વધી જાય સમજ્યા હમણાં અમે બે વાત કરતા હોય આમાં માઈકમાં સાહેજ સો અમે એમ નજીક આવોને પેલા મહેશભાઈનું શું થયું મહેશભાઈ જો મહેશભાઈ શબ્દ બોલીએ એટલે મહેશભાઈના કાન બોલો સળવા થઈ જાય કેમ કારણ કે એમને થયું કે મારા માટે વાત આવી હં પેલા વનમાળીભાઈનું શું થયું તરત જ વનમાળીભાઈ બેઠા છે એમના કાન સળવા થઈ જાય સમજ્યા કેમ કારણ કે એમને એમ લાગ્યું કે મારી વાત કરી રહ્યા છે બસ મારી વાત છે એવું સમજાય તો એકાગ્રતા જરૂર થાય થાય ને થાય એટલે ત્રણ વિચાર પહેલું ભગવાન વાત કરી રહ્યા છે બીજું મારા માટે વાત કરી રહ્યા છે અને ત્રીજું હું સાવ ખાલી છું મને કશી જ ખબર નથી એ ત્રણ વિચાર સાથે એકાગ્રતાથી શ્રવણ કરવું એને કહેવાય શ્રવણ ભક્તિ આવી શ્રવણ ભક્તિ જો કરવામાં આવે તો જરૂર જગતની કોરનો અભાવ થાય છે અને ભગવાનની કોરનો ભાવ થાય છે આ શ્રવણ ભક્તિનો હેતુ આ છે એના માટે જ આપણા બધા આયોજન છે હવે મૂકતો કે આજે દિવસે દિવસે ઘર ઘરની હોળી હોય છે અને ઘેર ઘેર બધું સળગે છે ઘરે ઘરે તમે જુઓ તો ઝઘડા ડખા કંકાસ મૂકતો મકાન મોટા બન્યા પરંતુ મન ટૂંકા બન્યા બનતા જાય છે દિવસે દિવસે આ બધાનું કારણ શું છે જરા તપાસ કરીએ કે આ બધાનું ઘેર ઘેર કંકાસ કેમ છે ઝઘડા કેમ છે અશાંતિ કેમ છે ઉદ્વેગ કેમ છે પૈસો વધ્યો અને ઉદ્વેગ સંપત્તિ વધી અને અશાંતિ હ સંપત્તિ શાંતિ માટે છે સંપત્તિ સુખ માટે છે મોટો બંગલો તમે શું કરવા બનાવો છો શાંતિથી રહેવાય એટલા માટે પણ બંગલા મોટા બની રહ્યા છે શાંતિ છીનવાઈ જઈ રહી છે પૈસા વધી રહ્યા છે શાંતિના ભોગે પૈસા વધી રહ્યા છે અશાંતિ જ અશાંતિ અશાંતિ ગઈકાલે અમે અમદાવાદમાં પરમ દિવસે ઈસનપુર વિસ્તારમાં અમારે એક પધરામણી હતી એક બાપ દીકરો જેના ઘેર અમે ગયા હતા એ બંને કહ્યું કે સ્વામી મને એક રૂમમાં પાંચ મિનિટ બેસવું છે અમે એક રૂમમાં બેઠા ત્રણ જણા એ બાપ દીકરોના સેવક એના પપ્પા વાત કરે છે સ્વામી મારો દીકરો આવડો મોટો બંગલો લીધો સ્વામી અમે બાર મહિના પહેલાં બે રૂમ અને રસોડાના મકાનમાં રહેતા હતા આજે સ્વામી બે માળનો સાત રૂમનો બંગલો લીધો છે પાંચ બેડરૂમ છે સ્વામી પરંતુ હું જોઈ રહ્યો છું કે અમે બે રૂમને રસોડાના મકાનમાં જેટલા શાંતિથી અને સુખચેનથી જીવતા હતા સ્વામી આજે નથી હરખો ખાવા ભેગો થતો નથી ઊંઘવા ભેગો થતો સ્વામી એટલો બધો બેચેન રહે છે એના મોં ઉપર હું નથી કોઈ દિવસ હાસ્ય જોતો સ્વામી આને કંઈક કહો ને તમે કંઈક શીખવાડો ને સ્વામી એટલો દુઃખી દુઃખી દુખી રહે છે સ્વામી હાથ રૂમનો બંગલો કર્યો પણ દુઃખી છે ઘર ઘરનો આ પ્રશ્ન છે આજનો ખૂબ યુગ વધતો જાય છે પરંતુ અશાંતિનો ઉદ્વેગ એટલા જ વધતા જાય છે શું 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 કારણ છે 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 એનું એનું રહસ્ય અને એનો ઉપાય મૂકતો બહુ જ રહસ્યની એક આના મર્મની વાત કહેવી છે દરેક વ્યક્તિઓ પોતે પોતાની ઉપર લેતા શીખજો આપણું ઉદ્વેગ અશાંતિ બેચેની ક્લેશ અરસ પરસ આત્મીયતા થતી નથી ઘર ઘર અને પરિવાર પરિવાર તૂટતા જાય છે પરિવારની અંદર પાંચ સભ્યો રહેતા હોય તો ઘરમાં રહેતા હોય એવું નથી લાગતું હતું એક ધર્મશાળાની નીચે રહેતા હોય ને ધર્મશાળામાં ભેગા થયેલા યાત્રિકો હોય ને એકબીજાને બોલવાના વ્યવહાર પણ માત્ર પાંચ મિનિટ પૂરતા હોય સાથે બેસીને જમી શકાતું નથી સાથે બેસીને કોઈક વાતચીત કે ડિસ્કશન થતા નથી આ બધાની પાછળનું રહસ્ય શું છે મુક્તો ત્રણ બાબત છે છે આ રહસ્ય એનું ભગવાન પણ આ વાત ઉપર ખૂબ પ્રકાશ પાડેલો છે આપણે મહારાજના શ્રીજી મહારાજના વચનોને ટાંકીને ભગવાનની સાક્ષીએ આજે કેટલાક રહસ્યો જોવા છે આ વાત ફરી ફરી કહું છું મુક્તો સાંભળવામાં ન રાખશો તપાસતા જરા પોતાના સ્વજીવનને આપણે અશાંતિ ઉદ્વેગ ક્લેશ ઘર ઘરની અંદર ભાઈ ભાઈ વચ્ચે પતિ પત્ની વચ્ચે બાળકો દીકરા ને બાપ વચ્ચે જે કંઈ અશાંતિઓ છે પતિ પત્ની સાસુ ને વહુ વચ્ચે બધાનું કારણ મોટે ભાગે શું છે મુક્તો તો મુખ્ય ત્રણ કારણો હોય છે ત્રણ થ્રી પી ત્રણ પ એક પૈસો બીજું પદ અને ત્રીજી પ્રતિષ્ઠા આ લાલસા ઉદ્વેગ અશાંતિ અને સર્જન કરનારી હોય છે એક પૈસાની લાલચ પૈસા નો લોભ સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે છેલ્લાના આડત્રીસમાં માં વચના શ્રીજી મહારાજે વર્ષો પહેલા ઉલ્લેખ કરી નાખેલો છે મહારાજ કે છ વાના કે છ માંથી એક પણ જેનામાં હોય એ અમારો ગમે તેવો ભક્ત હોય તો એને જીવતે કે મરીને ક્યારેય શાંતિ થતી નથી ક્યારેય સુખ થતું નથી જીવતાય સુખ નથી થતું અને મરીને સુખ નથી થતું છ વાના અને છ વાનામાં પહેલું લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે દ્રવ્ય દીકનો અતિશય લોભ દ્રવ્ય નહીં દ્રવ્યનો લોભ પૈસો નહીં પૈસામાં આશક્તિ પૈસાની લાલસા પૈસાની લોભવૃત્તિ અને એ દુખી કરે છે મુક્તો દુખી કરી નાખે છે વ્યક્તિને અને પૈસાની પાછળ પડેલી વ્યક્તિ એને ક્યારેય સંતોષ થવાનો નથી મૂકતો દુનિયામાં જગતમાં કહેવાય છે કે આ દુનિયામાં પૈસામાં કોઈ પૂરો નથી અને અક્કલમાં કોઈ અધૂરો નથી આ કહેવત છે પૈસામાં કોઈને પૂરું મનાતું નથી મૂકતો કોઈને અને અક્કલમાં કોઈ અધૂરો નથી અક્કલમાં કોઈને અધૂરું નથી મનાતું એમ જ મનાય કે હું આના કરતાં હોશિયાર છું હું આના કરતાં હોશિયાર છું બધા કરતાં હું હોશિયાર છું અક્કલમાં કોઈને અધૂરું મનાતું નથી અને પૈસામાં કોઈને પૂરું મનાતું નથી મૂકતો એક કલ્પના કરો આજે તમે જો રિલાયન્સ અદાણી આ મોટા મોટા તમે સ્ટોરો જોતા હશો મુક્ત તો શરૂઆત કરી હતી ધીરુભાઈ અંબાણીએ કાપડ ઉદ્યોગથી આજે આખી દુનિયાના ઉદ્યોગો લઈ લેવાની એમની તૈયારીઓ છે આ તો પનો ટૂંકો પડતો હશે બાકી શાકભાજીના ધંધામાં આવી ગયા બોલો કેમ સંતોષ અસંતોષની માત્રા વ્યક્તિ માત્રને ભરખી જાય છે મૂકતો હાઉ ટુ અર્ન હાઉ ટુ મેક મની કેવી રીતે પૈસો બનાવવો આ માણસની એક આજની ઘેલચા છે ઘેલચા જેને બીજા શબ્દોમાં કહેવાય ગાણપણ મુક્તો ભયંકર ગાણપણ છે અને એમાં આજના યુવાનો ચેતજો પૈસાની પાછળ ભલે પૈસો તમે સમાજમાં છો વ્યવહારમાં છો સંસારમાં છો પણ પૈસો કેવી રીતે કમાવો એની વિવેક બુદ્ધિ જરૂર રાખજો પૈસો મહત્વનો નથી પૈસો આસુરી આવે છે કે દૈવી આવે છે પૈસા બે પ્રકારના હોય છે અને જરા પારખતા શીખજો વિવેક બુદ્ધિ રાખજો અમારી બે હાથ જોડીને તમામ સંસારમાં રહેલી વ્યક્તિઓને વિનંતી છે મુક્તો આ વાત અમે નિધડકપણે એટલા માટે આપને એક વાત બહુ સાવધાનીપૂર્વક કહી શકીએ છીએ કે જો પૈસાની લાલસા અમે તમને ટકોર કરીને ઓછી કરવાનો પ્રયત્ન નહીં કરીએ હા અમારી નજર પણ જો તમારા ધર્માદા ઉપર તમારી સેવાઓ ઉપર તમારા પૈસા ઉપર કે વર મરો વરની મા મરો વરનો બાપ મરો પણ અમારું તરભાણું ભરો તમે ગમે તે રીતે પૈસો લાવો મંદિરમાં પૈસાના ઢગલા કરો મંદિરો બનાવવા છે અમારે જગ્યાઓ લેવી છે અમારે મોટી આલીશાન ઇમારતો ઊભી કરવી છે આ નજર જો અમારી પણ માત્ર હશે તો અમે તમને આ ટકોર નહીં કરી શકીએ મૂકતો અમે તમને વિનંતી કરીએ છીએ આસુરી દ્રવ્ય ઘરમાં આવવા ન દેશો અને ન છૂટકે તમારે રહી ન હકતા હોય એના વગર તો મહેરબાની કરીને મંદિરોમાં એમાં આ સંસ્થામાં મહેરબાની કરીને એવું દાન ન કરશો અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ મુક્તો એવું આસુરી દ્રવ્યનું દાન આ સંસ્થામાં કોઈ દાડો ન કરતા હાથ જોડીને વિનંતી કરું છું કારણ એ પૈસો તમને હેરાન કરી નાખશે તમારું બગાડશે તમને ખેદાન મેદાન તમારી પાછળની પેઢીને ખતરા રૂપ છે મુક્ત ભયંકર આજે સારા સારા પરિવારમાં પાછળની પેઢી નાલાયક પાકે છે અને પાછળની પેઢી ખતમ કરી નાખે છે આખી પેઢીઓને દસકા બદલાઈ જાય છે એનું કારણ શું છે મુક્ત આજ આસુરી દ્રવ્ય ઘરમાં આવી ગયું હોય છે અને આસુરી દ્રવ્ય આવવાનું કારણ શું કોને આસુરી દ્રવ્ય કહેવાય આસુરી દ્રવ્યના લક્ષણો શું હોય આપણે થોડીક વાતને ઊંડાણથી કરીએ છીએ જરા સમજો ને ઓળખજો મુક્તો મની ઇઝ નોટ એવરીથિંગ પૈસો બધું જ નથી એ બધું જ નથી પૈસાથી સુખ અને શાંતિ ખરીદી શકાતી નથી હા પૈસાથી મકાન ખરીદી શકાય પૈસાથી બંગલાઓ ખરીદી શકાય પૈસાથી જમીનો ખરીદી શકાય પૈસાથી ગાડીઓ ખરીદી શકાય પૈસાથી સુખ અને શાંતિ નહીં ખરીદી શકાય અને સાના માટે પૈસો જે પૈસો સુખ અને શાંતિ આપનાર ન હોય એ પૈસાને શું કરવાનો કોના માટે પૈસો કમાવો છો જે બાળકો માટે પૈસો કમાવો છો એ બાળકો માટે તમને ટાઈમ નથી પૈસાની લાઈમાં તમે બાળકો સાથે અડધો કલાક કલાક બેઠા કોઈ દિવસ તમારા પરિવારની સુખ અને શાંતિ જોઈ તમારા ઘરના પરિવારના સભ્યો સાથે કલાક બેસીને સુખ દુઃખની વાતો કરી એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો અને પૈસાની લાય ઘરમાં એકબીજાને અંતરને ડિસ્ટન્સને વધારી દે છે ઉખ આજની યુવા પેઢી એમાંથી બહુ જ કારણ કે નાની ઉંમરમાં વગર પરસેવે વગર મહેનતે દરેકને કરોડપતિ થવાના અભરખાવાય છે હવે લખપતિ શબ્દ નથી વાપરતો કારણ કે હવે લાખ બે લાખ પાંચ લાખની કોઈ કિંમત નથી એટલે હવે કરોડપતિ જ શબ્દ વપરાય દરેકને કરોડપતિ થવાના અભરખા હોય છે અને વિના મહેનતે વિના પ્રયાસે જાદુ દુનિયામાં જેમ જાદુ ચિરાગ ઉપર ફરી વળે એમ જાદુ ચિરાગ કંઈક હાથમાં આવી જાય અને પૈસાના અભરખા કેમ પૂરા થાય દરેકને જલ્દી ગાડીવાળા થવું છે અને એમાં એક ગાડી ઠીક છે સામાન્ય ન છૂટકે લે બાકી દરેકની નજર ઓડી તરફ હોય છે ઓડીને શું કહે એને પેલી એક નવી ગાડી મોટી નીકળી છે ને એસી લાખની બહુ દરેકની નજર સારી ગાડીઓ સારા બંગલા ઉપર હોય છે પરિણામ શું આવે મુકતો ધ્યાન રાખજો હમણાં જ અમે મુંબઈ ગયેલા ત્રણ ચાર મહિના પહેલાંની વાત છે બોમ્બેમાં અમારો ત્રણ ચાર દિવસનો પ્રોગ્રામ હતો એક બનેલી વાત કહું છું મુકતો ત્રીજે દિવસે અમારી પાસે એક ભાઈ લગભગ પચાસ એક વર્ષની ઉંમરના પચાસ બાવન વર્ષની ઉંમરના એક ભાઈ અમારી પાસે આવ્યા મને કે સ્વામી મને દસ મિનિટ આપો ને અમે એકલા બેઠા ધ્રુસ કે ને ધ્રુસ કે રડી પડ્યા છે શું સ્વામી મારો એકનો એક દીકરો સ્વામી એના લગ્ન કરે ત્રણ વર્ષ થયા છે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની એની ઉંમર છે સ્વામી એન્જિનિયર થયો મિકેનિકલ એન્જિનિયર થયો સ્વામી મેં મારી જિંદગીમાં એક નાની ચાલી સિવાય હું એક સારું મકાન બનાવી શક્યો નથી મુંબઈમાં હું પચાસ વર્ષથી રહું છું મારો જન્મ જ અહીં થયો હોય એવું મને પોતાને લાગે છે કારણ કે મને નાનપણમાં મારા બાપા લઈને આવેલા સ્વામી બોરીવલીમાં અમે રહીએ છીએ પરિવાર બોરીવલી વિસ્તારમાં રહે છે એમણે એક વાત કરી સ્વયં મારો દીકરો ભણીને અરજી કરી અને વાપીમાં એક બહુ મોટી કંપની લિમિટેડ કંપનીમાં એને સારી મિકેનિકલ એન્જિનિયર તરીકે સારી જોબ મળી સ્વામી બે વર્ષથી એ જોબ કરી રહ્યો છે મહિને પિસ્તાલીસ હજાર રૂપિયાનો પગાર સ્વામી અમે પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર આવે મેં જિંદગીમાં કોઈ દાડો પંદર હજાર રૂપિયા હું વીસ વર્ષથી પચીસ વર્ષથી નોકરી કરું છું મારો પંદર હજાર પગારમાં અમે મુંબઈમાં પૂરું કરીએ સ્વામી પિસ્તાલીસ હજાર પગાર આવતો થયો અમને આશા બંધાણી કે જરૂર આપણું એકાદું મકાન ઘરનું ઘર થશે ચલો ભવિષ્યમાં કોઈક દાડો ગાડી આવશે ઘડી ઘરમાં ક્યારેક ફ્રીઝ આવશે સ્વામી દીકરો બહુ ડાયો બહુ કહ્યા બહુ સંસ્કારી દર મહિને એના ઘર ખર્ચ માટે પાંચ હજાર રૂપિયા એના પોતાના ખર્ચ માટે ચાર પાંચ હજાર રૂપિયા રાખી અને ચાલીસ હજાર રૂપિયા અમારા હાથમાં આપી દે કે બાપા તમે જ વહીવટ કરજો જે કરવું હોય એ સ્વામી આટલો આજના જ યુગમાં સંસ્કારી દીકરો ન હોય પણ આટલો અમારો સંસ્કારી દીકરો સ્વામી બે વર્ષથી જેલમાં છે બાપા કહે છે કે સ્વામી બે વર્ષથી જેલમાં છે સ્વામી રડી પડ્યા બોલતા બોલતા કે તું કેમ શું થયું જેલમાં કેમ છે એણે વાત કરી સ્વામી મારો દીકરો વાપીથી રોજ અપડાઉન કરે સવારમાં સાત વાગે નીકળે રાત્રે આઠ વાગે ઘેર આવે અહીંથી વાપી અને વાપીથી મુંબઈ ઘણા લોકો અપડાઉન કરે એમાં એ પણ ભેળો કરે સ્વામી છ એક મહિના છ બાર મહિના નોકરીમાં બે વર્ષ થયા હશે દોઢ બે વર્ષ અને એક દિવસ એને એક મિત્ર આવતા જતા એક મિત્ર સાથે સંગ થઈ ગયો એના મિત્રએ એને ધીમે ધીમે મિત્રતા વધારતો ગયો એક દિવસ ધીમેરીને વાત કરી નયન તારો પગાર શું છે પિસ્તાલીસ હજાર રૂપિયા મિત્રના નાતે સાચી વાત કહી દીધી મહિને પિસ્તાલીસ હજાર તો ક્યાં પિસ્તાલીસ હજાર તારે મકાન છે પોતાનું તો કે ના અમે એક ચાલીમાં વર્ષોથી પચાસ રૂપિયાના ભાડાની ચાલી છે અને એમાં રહીએ છીએ ગાડી છે નથી અરે મુરખ મુંબઈ જેવા શહેરમાં પિસ્તાલીસ હજારમાં શું થાય એક આલિશાન બંગલો હોવો જોઈએ ફર્સ્ટ ક્લાસ ગાડી હોવી જોઈએ યુવાનોને પૈસાની લાલસા જલ્દી ખેંચી નાખતી હોય છે મૂકતો અને આ લાય હોળી ઉત્પન્ન કરતી હોય છે પૈસાની લાય પૈસાની લાલચ પૈસાનો લોભ મારી નાખે છે ખતમ કરી નાખે નયન ને કહેવામાં આવ્યું નયન બોલ મારી જોડે એક ધંધો છે તારી નોકરી ચાલુ રાખવાની હું તને રોજ પિસ્તાલીસ હજાર રૂપિયા અપાવું રોજનો પિસ્તાલીસ હજાર રૂપિયા નફો બોલ હું કહું એટલું કરવાનું શું કરવાનું હું તને રોજ એક બેગ આપું મુંબઈથી તારે વાપી લાવવાની વાપીથી જતી વખતે બીજી બેગ લઈ જવાની ત્યાં મુંબઈ ઉતરીને આપી દેવાની એક એટેચી માત્ર અંદર વજન પાંચસો ગ્રામ કિલો હશે પરંતુ બેગમાં શું છે તારે મને નહીં પૂછવાનું માત્ર ત્યાંથી લઈને નહીં આપી દેવાની નહીંથી લઈને ત્યાં આપી દેવાની રોજના પિસ્તાલીસ હજાર રૂપિયા હું તને રોજ સાંજે તારા ઘેર કવર આવી જશે પિસ્તાલીસ હજાર રૂપિયા રોજ લાલચ અને લોભ બહુ બુરી ચીજ છે મુકતો બહુ ખતરનાક વસ્તુ છે પૈસાની લાલચમાં લેવાઈ ગયો ન કરવાના કામ શરૂ થઈ ગયા દસ દિવસ રોજ બેગ લઈ જાય લાવે રોજ રાત્રે પિસ્તાલીસ હજાર રૂપિયાનું કવર ઘેર આવી જાય પૈસા મફતમાં મળતા પૈસા કશું જ કર્યા વગર પડતા પૈસા આ આસુરી દ્રવ્ય છે સાંભળજો આસુરી દ્રવ્યનું પહેલું લક્ષણ વીગ વગર પરસેવે વગર મહેનતે કેવળ મફતમાં આવતો પૈસો એ આસુરી દ્રવ્ય છે લાંચ રુશ્વત થી આવતો પૈસો આસુરી દ્રવ્ય છે ભલે કોઈ સામે ચાલીને પ્રેમથી આપતો હોય પરંતુ છતાંય એની પાછળ તમારી જો મહેનત ના હોય તો એ આસુરી દ્રવ્ય છે કોઈનું શોષણ કરીને આવતો પૈસો આસુરી દ્રવ્ય છે ભેળસેળથી દગા કપટ અને પ્રપંચથી આવતો પૈસો આસુરી પૈસો છે અનિટી અધર્મથી આવતો પૈસો આસુરી પૈસો છે અને આસુરી પૈસોના પરિણામ કેવા હોય છે એ પછી આપણે જોઈએ છીએ મુક્તો એ કેવા દુઃખ લઈને આવતો હોય છે કેવી વેદનાઓ લઈને આવતો હોય છે એનું પરિણામ ભવિષ્યનું શું હોય છે બહુ સનાતન સત્ય હકીકત છે આ મુક્તો રોઈ રોઈને હસી હસીને પૈસો લેવાનો હોય છે અને રોઈ રોઈને ભોગવવાનો હોય છે મુક્તો મફતમાં આવતો પૈસો હસી હસીને લેવાનો અને રોઈ રોઈને ભોગવવાનો આ એક સિદ્ધાંત વાત છે કોઈ બે મત નથી મૂકતો ભલે આજે આપને કદાચ આપની ચારેય બાજુ નજર કરો અને કોઈક મફતમાં આવનારા પૈસાને ગાડીઓ ફેરવતા કે સુખી પરિવાર તરીકે તમે એને વર્ણવતા હોય અથવા નવાજતા હોય અથવા ઓળખતા હોય તો એ આપની બહુ મોટી ભૂલ છે મકતો એ ઘડો ભરાશે ત્યારે છાપરે જેને પોકારશે એ દરેક વ્યક્તિને દુઃખી કરે છે અથવા તો પાછળની પ્રજા નાલાયક પાકે છે અથવા એ પૈસો કાં તો દવાખાનામાં જાય છે કાં તો કોર્ટોમાં કચેરીઓમાં જાય છે કાં તો વકીલોમાં જાય છે અને કાં તો દૂધનો દૂધમાં અને પાણીનો પાણીમાં નાના હતા ત્યારે ભણવામાં પાઠ આવતો તમારે આવતો હશે અમારે આવતો કે દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં મૂકતો આ બીજાને ઉપર વાત નથી થતી આપણી ઉપર લેતા શીખજો આજે ભૂલ ન કરતા હોય તો કાલે કોઈ સંગે કે કુસંગે કરીને કાલે એવી ભૂલ ન કરતા એવી અમારી વિનંતી છે મુક્તો નોતરીને ક્લેશને નોતરીને ઉદ્વેગને અશાંતિને નોતરીને ઘરમાં ન લાવતા નોતરીને એટલે આમંત્રણ આપીને સામે ચાલીને ઘરમાં એને આવકાર ન આપતા મુક્તો આ પૈસો ઘરમાં આવ્યો એટલે આજે નહીં તો આવતીકાલે કાં તો વ્યસનોમાં જશે કાં તો ગેરનીતિઓમાં જશે મૂકતો કાં તો સળગી જશે કાં તો બળી જશે અને કાં તો શહેરના કાગળિયા કાગળિયાથી જશે મૂકતો ગમે તે રીતે પૈસો જવાનો એમાં કોઈ બેમત નથી અને અશાંતિ અશાંતિનો ઉદ્વેગ સિવાય કાંઈ નહીં રહે શા માટે આપણા ગુરુજી બાપજી આપણા એક કલેક્ટર હતા ડેપ્યુટી કલેક્ટર રિટાયર્ડ થયા જ્યારે મામલતદારમાં હતા ત્યારે એમની પાસે પોતાનું રહેવાનું ઘર નહીં ભાડાના ઘરમાં રહેતા રેવન્યુ ખાતામાં મામલતદાર ભાડાના ઘરમાં રહે એમની નીચેના કારકુનો બંગલાઓ મારે સાગરદાનભાઈ સ્વામિનારાયણ એમનું નામ પોતે ડેપ્યુટી કલેક્ટરમાં રિટાયર્ડ થયા આપણા ટ્રસ્ટી હતા જ્યારે મામલતદાર હતા એમણે બાપજીને આવીને એક દિવસ પ્રાર્થના કરી બાપજી મને તમે સંસ્કાર આપ્યા છે જે વાત મારા જીવમાં નાખી દીધી છે કે એક રૂપિયો પણ કોઈ દિવસ ઘરમાં અનિતિનો લાવતા નહીં બાપજી પણ હું ભાડાના ઘરમાં રહું છું અને મારી હાથ નીચેના કારકોનો મકાન પોતાના બાંધીને રહે છે પૈસા મારે આખી જિંદગી ભાડાના ઘરમાં રહેવાનું કોકદાર છૂટ આપો ને એકાદ વરસ માટે સાહેબ લાલ જ જાગી એટલે એમણે છૂટ માગી એકાદ વર્ષ છૂટ આપો ને શાની છૂટ હું ચોખોટ નથી કરતો હા તમે સમજી જજો બહુ શાણા છો ડાયા છો બધા સમજુ છો મને એક વર્ષ છૂટ આપો ને ત્યારે આ ગુરુજી બાપજી એક શબ્દ વાપરે સાગરદાન ભાઈ જો તમે અમારા શિષ્ય હોય અને અમારી પર વિશ્વાસ હોય તો બે વાત કહું છું ધ્યાનથી સાંભળી લો તમારું મકાન ભલે અહીં ન બનતું હોય ભાડાના ઘરમાં રહ્યા હોય અક્ષરધામમાં ભગવાનના ઘેર તમારું મકાન બની રહ્યું છે હં ભલે તમારું અહીં ભાડાનું ઘર હોય એક વાત બીજી વાત રોજ તમે શાક રોટલી ખાજો દાળ ભાત શાક રોટલી અઠવાડિયે ખાવા મળે તો એમાં સંતોષ માનજો પણ મહેરબાની કરીને જીવનમાં વિચાર ન કરતા જો સુખી થવું હોય તો હમ વિચાર ન કરતા જીવન દરમિયાન એ જ્યારે ડેપ્યુટી કલેક્ટરમાંથી રિટાયર્ડ થયા ત્યારે પોતાનું એક નાનકડું મકાન બનાવી શકેલા તો અને છતાંય અમે જોઈએ છીએ સમાજ તરફ નજર કરીએ છીએ અને એમની તરફ નજર કરીએ છીએ એમના જેવો સુખી પરિવાર કે સુખી વ્યક્તિ મેં મેં કોઈ દાડો જોઈ નથી ઉગતો એ કે સ્વામી મારી જિંદગીમાં મેં પાંચસો રૂપિયાની દવા મારા ઘરમાં કોઈ દિવસ આવી નથી મારા પરિવારમાં પાંચસો રૂપિયાની દવાનું બિલ કોઈ દિવસ મારા ઘરમાં આવ્યું નથી આટલા વર્ષોમાં મેં કોઈ દિવસ સો રૂપિયાની દવા મેં મારી જિંદગીમાં ખાધી નથી સો રૂપિયાની દવા નથી ખાધી મુક્તો સ્વામી આજે હું રોજ ત્રણ કલાક ધ્યાન કરું છું આજે રોજ ત્રણ કલાક એવરી ડે થ્રી અવર્સ બોલો ત્રણ કલાક સવારમાં ઊઠીને ધ્યાન કરે છે મારી વૃત્તિઓ ભગવાનમાં ચોંટી શકે છે અને ભગવાનમાં મને પ્રીતિ જન્મે છે એનું કારણ આ છે કે મારો દ્રવ્ય દૈવી છે ને એટલે મને બાપજીએ પહેલેથી બહુ ચેતવ્યો હતો કે પૈસાની પાછળ દોટ ન મૂકતા મુકતો આપણે પણ આવું સુખી જીવન જીવવું છે શા માટે હોળી ઘરમાં લાવવી છે શું કરવા હા શાના માટે થોડું લઈને થોડું કમાવ ને થોડું જે નીતિનું છે કમાઈને એમાંથી ગુજરાત ચલો જો એની મજા કેવી હોય છે મુક્તો પેલો પૈસો દેખાય છે દૂધના ઉભરા જેવો આપ સૌને એક પ્રશ્ન પૂછું કે સોજા ચડેલો માણસ હોય સોજા ચડેલો માણસ કોઈ સોજા ચડ્યા હોય આખા શરીરે હોજા કે હોજા ચડ્યા હોય હોજા ચડેલો માણસ દેખાય તંદુરસ્ત દેખાય મજબૂત હો લોકોને એમ લાગે કે આ બહુ તંદુરસ્ત છે પણ એને પૂછો જો કેવી તંદુરસ્તી છે આ તંદુરસ્તી સાચી છે ખોટી છે પૂછો ખરા જરા મુક્તો એમ દૂધના ઉભરા જેવો આ પૈસો અનિતિથી આવેલો અધર્મથી આવેલો કોઈના જીવ દુભવીને આવેલો કોઈનું શોષણ કરીને આવેલો એ પૈસો સોજા ચડેલા આદમી જેવો છે દૂધના ઉભરા જેવો છે લાગે બહારથી એ વ્યક્તિઓ બહુ સુખી પરંતુ અંદરથી ખોખલા હોય અપરંપાર દુઃખી હોય મુક્તો થોડા વર્ષ પહેલાની વાત છે પાંચ સાત વર્ષ પહેલા અમદાવાદના એક બહુ મોટા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નોન ડોક્ટર અમદાવાદના ધી બેસ્ટ ડોક્ટર સભા છે એટલે નામ ના લેવાય મુકતો અને એ ડોક્ટર અમારી પાસે ફોન કરીને આવ્યા પોક મૂકીને બોતેર વર્ષની ઉંમર આવીને પોક મૂકીને રડે ચોધાર આંસુએ રડે મને કે સ્વામી હવે એ ડોક્ટરની રોજની પાંચ લાખની પ્રેક્ટિસ છે એવરી ડે પાંચ લાખ રૂપિયાની પ્રેક્ટિસ રોજની છે પણ કે સ્વામી મારા જેવો દુનિયામાં કોઈ દુઃખી નથી ચાર દીકરા છે ચારે ચાર ડોક્ટર છે ચાર દીકરાની વહુઓ ચારે ચાર ડોક્ટર છે એ દસ ડોક્ટર આલિશાન પાંચ દસ કરોડ રૂપિયાના બંગલામાં રહે છે પરંતુ એમ કે છે કે સ્વામી મને ઘેર રાત્રે જવાનું મન નથી થતું સ્વામી મારે દવાખાને થી ઘેર જવું હોય તો મને દ્રાસકો પડે અરે મારે જમપુરી માં જવું પડશે મને દ્રાસકો પડે સ્વામી મને રોજ વિચાર આવે છે કે હું પંખે લટકી જઉં મને રોજ વિચાર આવે છે હું ગાડીના પાટામાં જઈને મરી જવું સ્વાઈ મને રોજ વિચાર આવે છે હું પોઈઝન લઈ લઉં સ્વાઈ મારી જિંદગીનો કોઈ ભરોસો નથી મારા જેવો કોઈ દુઃખી નથી આ દુઃખ શાનું છે કેમ આવા વિચાર આવે છે કેમ આટલી અશાંતિ વર્તે છે કેમ ગાડીના પાટા યાદ આવે છે કેમ પંખે લટકવાના વિચાર આવે છે આટલો બધો પૈસો સ્વામી અમારા વચ્ચે કોઈ જાતના સંબંધ નથી મારી પત્નીને મને એકબીજાને હાથ જોડીને પગે લાગે કે જય સ્વામિનારાયણ કરે અમારે વર્ષો થઈ ગયા સ્વામી બોલો પોતાની પત્ની સાથે સંબંધ નથી જય સ્વામિનારાયણ કરવાના પૈસો કેવો છે બહુ મહત્વની ચીજ છે પૈસો કેટલો છે મહત્વનો નથી પૈસો કેવો છે બહુ મહત્વનો છે આ વાતને બહુ વિચારપૂર્વક ધ્યાનમાં લેજો આજે કદાચ તમને લાગુ નથી પડતી આ વાત પરંતુ ભવિષ્યમાં લાગુ ન પડી જાય એટલા માટે અત્યારથી આ વિચાર રાખજો ઊંઘતો કારણ કે સમય દિન પ્રતિદિન આવી રહ્યો છે દરેકને બંગલા જોઈએ છે ગાડીઓ જોઈએ છે અને એટલા માટે કાલે લોભાઈ ના જવાય લલચાઈ ના જવાય એના માટેની આ વાત કરું છું મુંબઈનો પ્રસંગ ચાલતો હતો એને દસ દિવસ તો રોજ પિસ્તાલીસ હજાર રૂપિયા રાત્રે મળી ગયા અગિયારમાં દિવસે રંગે હાથ પકડી ગયો અંદર જે બેગની અંદર જતું હતું એ બ્રાઉન સુગર હતું અને એમાં એની ધરપકડ થઈ સ્વામી એને અત્યારે વર્ષની સજા થઈ છે છે કોર્ટમાં કેસ ચાલે મળ્યા હતા દિવસમાં લાખ રૂપિયા અત્યાર સુધીમાં બાર લાખ રૂપિયા મારા કોર્ટ અને કચેરીઓમાં બે વર્ષમાં વપરાઈ ગયા વકીલોની પાછળ હં સ્વામી છતાં દીકરે હું દીકરા વગરનો થઈ ગયો સ્વામી આખી જિંદગી મારે આ કરવાનું હવે હવે પછી મારી પંચાવન વર્ષની બાવન વર્ષની ઉંમરે હજુ એમ થયું તો હું રિટાયર્ડ થઈશ સ્વામી હું રિટાયર્ડ કેવી રીતે થઈ શકીશ અમે એમને એક જ પ્રશ્ન પૂછ્યો દયાળુ એક પ્રશ્ન પૂછું તમારો દીકરો રોજ પિસ્તાલીસ હજાર રૂપિયા લાવતો હતો તમને આવી જતા હતા તમને ખ્યાલ હતો ત્યાં કે સ્વામી ખ્યાલ તો આવી ગયો તો બે દિવસ પછી જ કે રોજ એક કવર આવતું હતું ને કવરમાં આવે પૈસા ગણતો હતો ને ખુશ થતો હતો ને અમારા ઘરમાં દસ દિવસમાં શું ફ્રીઝ આવી ગયું એસી આવી ગયું રિનોવેશન કરવું છે એમ આવી ગયું મકાન શોધવાનો વિચાર કરવા માંડ્યો તમે ક્યારેય તમારા દીકરાને દસ દિવસ દરમિયાન પૂછ્યું પણ નહીં કે બેટા આ પૈસા ક્યાંથી લાવેશ તું આ રોજ પિસ્તાલીસ હજારનું કવર કોણ આપી જાય છે ક્યાંથી આવે છે તમારો દીકરો અનમેચ્યોર છે તમે તો આજે બાવન વર્ષના મા બાપ છો મેચ્યોરિટી છે તમારી ફરજ નથી કે બેટા પૈસા ક્યાંથી લાવે છે પૂછવાની બહુ ધ્યાન રાખજો આજની પત્નીને આજના મા બાપને આ પૂછવાની દરકાર નથી હોતી બહુ મોટી ભૂલ કરે છે કારણ કે એમને પણ ગમે છે સુખ સાહેબી હે અને એટલે પૂછાતું નથી અને પરિણામ જો ભોગવવું પડે છે પૂછજો તમે તમારા ઘરમાં જો અનિતિ નો અધર્મ નો પૈસો આવે તો પૂછજો તપાસ કરજો હાથ જોડીને બંધ કરાવજો નહીતર પાછળ હોળી સિવાય બીજું કશું જ નહીં હોય તો દુઃખ અને દર્દ લઈને આવશે પૈસો હમ આસુરી દ્રવ્ય એના પાંચ દીકરા છે આસુરી દ્રવ્યના પાંચ દીકરા છે એ દ્રવ્ય આવે એટલે પાંચ દીકરાને લઈને જ આવે છે એક શરીરના રોગ મંદવાડ દવાખાના આ આ પહેલું જોડે આવશે જ કુસંગ એને કુસંગી મિત્રો થવાના જ આસુરી દ્રવ્ય આવશે તો કુસંગ આવવાનો જ આજે નહીં તો કાલે ત્રીજું વ્યસન વ્યસનો આવવાના જ એની પાછળ પાછળ ચોથું વ્યભિચાર પરસ્ત્રીના પરસ્ત્રી એ વ્યભિચાર કહેવાય આસુરી દ્રવ્ય વ્યભિચાર લાવવાનો જ અને કુસંપ કુસંપ અશાંતિ પરિવારની અશાંતિ અણાઈ જવાની પરિવારની અંદર કુસંપ આવવાનો શાંતિ જવાની મુક્તો જેમ માણસ ચાલતો હોય તો પડછાયો એની પાછળ પાછળ હોય જ હા પડછાયો હોય જ તમે જમ્યા એટલે જોડે પાણી જોઈએ જ એમ આ આસુરી દ્રવ્ય આવ્યું ને એની જોડે પાંચ વસ્તુ આવવાની જ ઘરમાં અશાંતિ પૈસો વધે ને અશાંતિ શરૂ થઈ જાય પૈસો વધે ને જો વ્યસનો શરૂ થઈ જાય પૈસો વધે ને જો રોગ શરૂ થઈ જાય દવાખાના શરૂ થઈ જાય પૈસો વદેને જો કુસંગનો કુસંગી મિત્રોનો સંગ થઈ જાય આ પાંચમાંથી કંઈ પણ આવે એટલે સમજી લેવાનું કે દ્રવ્ય નક્કી આસורי છે દૈવી દ્રવ્ય સુખ અને શાંતિને દેનારું હોય છે દ્રવી દૈવી દ્રવ્ય સત્સંગને વધારનારું હોય છે દૈવી દ્રવ્ય ભગવાન અને સંતોમાં પ્રીતિ કરાવનારું હોય છે દૈવી દ્રવ્ય શાંતિ દેનારું હોય છે મુક્તો એમાંથી અશાંતિ ઉત્પન્ન ન થાય બહુ ખ્યાલ રાખજો જો આસુરી દ્રવ્ય હતું અને પરિણામ સ્વરૂપે જેલ ભેગો કરી દીધો દીકરાને તો પૈસાને શું કરવાના અમારે ગાંધીનગરમાં બનેલો એક પ્રસંગ બે વર્ષ પહેલાની વાત ગાંધીનગરની અંદર એક સ્વામિનારાયણના સત્સંગી ભાઈ અમારી સાથે એટલું બધું હેત ન પરંતુ સંપ્રદાયના હતા એ ભાઈની નોકરી એ પ્રકારની ગાંધીનગરમાં સરકારી નોકરીને એવી એમની પોસ્ટ પોસ્ટ કે બેસીને એમણે પ્લાન પાસ કરે લાખો રૂપિયાના પેકેટ આવી જાય મૂકતો એવી પોસ્ટ એમની પોતાની વીસ વર્ષની નોકરી દરમિયાન એમણે ઢગલા બંધ રૂપિયા બનાયા બે વર્ષ પહેલા બે ત્રણ ત્રણ ચાર વર્ષ પહેલા પોતે ગાડી લઈને ઓફિસ જતા હતા એક્સિડન્ટ થયો ત્યાં જ સ્થળ ઉપર જય સ્વામિનારાયણ સ્થળ ઉપર જ ખતમ થઈ ગયા ખલાસ થઈ ગયા ચૂરે ચુરા ભૂલી ગયા મુક્તો લાશ ઓળખાય ન રહી એવી પરિસ્થિતિમાં એક્સિડન્ટ થયો ઘર પરિવાર નાનું હતું એક દીકરો મોટો દીકરો હતો એક વખતે ઓગણીસ વીસ વર્ષનો દીકરી હતી સોળ સત્તર વર્ષની એમના ધર્મપત્ની અને પોતે ચાર જણનો નાનકડો કુટુંબ મોટો આલિશાન બંગલો હતો બંગલાને શું કરવાનો બંગલો પડ્યો રહ્યો પુત્ર પરિવાર પડ્યો રહ્યો બેંકોમાં લોકર્સની અંદર લાખો રૂપિયા ને સોનું લાખો કરોડોનું હશે કોઈને ખબર નહોતી કે ક્યાં શું મૂક્યું છે કેટલું મૂક્યું છે કેટલાય રૂપિયા લાખો રૂપિયા લોકોને આપેલા ખબર નહીં કોઈ નહીં ક્યાં કેટલા આપ્યા છે આ જમાનામાં કોણ સામેથી કહેવા આવે કે મને આટલા રૂપિયા આપ્યા છે લ્યો પાછા મૂકતો કૂતરાએ દિવાળી કરી પાછળ બેંકોમાંથી છતાંય તપાસ કરતા ઘણું બધું મળ્યું ઘણું બધું નીકળ્યું લોકર્સમાંથી ને બીજે ત્રીજેથી ઘણું નીકળ્યું દીકરાએ દીકરાના લગ્ન થયા બાર મહિના પછી વીસ એકવીસ વર્ષનો થયો દીકરાના લગ્ન થયા પેલી પારકી સ્ત્રી ઘરમાં આવી એને બધું ઘરનું વાતાવરણ જોયું દીકરી અઢાર વર્ષની હતી દીકરો દીકરાને પેલી પત્ની કહે છે તમારી બેનના લગ્ન થશે અને તમારી મા એને બધું આપી દેશે તો તમે શું કરશો માટે તમે જીદ કરીને તમારા નામે બધું કરાવી નાખો તમારી મમ્મીના નામે છે ને મમ્મી આગળ જીદ કરીને રોઈ કકડીને ડખો કરીને છોકરાએ જીદ કરી મારા નામે કરી આપો મમ્મી સત્સંગી હતા એટલે એમણે હાથ જોડીને વિનંતી કરે બેઠા તારી બેનને તો હું બે પાંચ લાખ રૂપિયા લગ્નમાં વાપરીશ ને બાકીનું બધું લાખો કરોડો રૂપિયા તારા બાપના તારા જ છે ને તું એકનો એક દીકરો છું પરંતુ ધીરજ ના રહી કંકાસ વધ્યો દોઢ બે વર્ષ પહેલાની વાત છે પેપરોમાં તમે બહુ મોટા સમાચાર વાંચ્યા હશે ભૂલી ગયા હોય તો તમને સ્મૃતિ છોકરાએ બપોરના બાર વાગે ઘરમાં કંકાસ કર્યો થોડે દિવસે પોતાની માને સ્ટેબિંગ કરી નાખ્યું પોતાની માનો ખૂન કરી નાખ્યું વચ્ચે દીકરી એની બહેન વચ્ચે પડી છોડાવવા માટે એની બેનને મારી નાખી ઘર લોહી લુહાણ થઈ ગયો ઘરની અંદર એક સંસ્કારી કુટુંબની અંદર આ પરિસ્થિતિ સર્જાણી અને જોઈને ભયંકર દુઃખી થઈ ગયો મેં શું કરી નાખ્યું પશ્ચાતાપ થયો ઉપરના માળે જઈને પંખે લટકી ગયો બે માં દીકરો અને દીક બેન ત્રણેય જય સ્વામિનારાયણ ભક્તો આજે લાખો કરોડો રૂપિયાની સંપત્તિ પેલી એકલી બાઈ હવે એની માને ખબર પડી ગયેલી મરતા પહેલાં દીકરા કહી દીધેલું ઘણી વખત કે હું તારું ખૂન કરી નાખીશ એટલે એની વ્હીલ કરી નાખેલું કે મારો આ પૈસો મંદિરમાં આપી દેવો મારા ગયા પછી વ્હીલ કરી નાખેલું છે એના ભાઈઓના નામથી એ પૈસો એ કેસ એના ભાઈઓ અમારી જોડે લઈને સ્વામી આ પૈસો બધો અમારે મંદિરમાં આપી દેવો છે હાથ જોડીને અમે કહ્યું કે અમારે જોતો નથી બાપા બીજે જ્યાં આપવો હોય ત્યાં આપો મુક્તો આ બન્યું કેમ આટલો બધો આટલો બધો પૈસો આવા અને આટલો બધો ભયંકર પરિણામ શું કારણ આસુરી દ્રવ્ય આસુરી દ્રવ્ય મુક્તો બહુ વિચારજો પૈસા માટે માણસ શું નથી કરતો મંદિરોની અંદર ચોરીઓ થાય છે અને ચોરીઓ કરનાર કોઈ ચોર નથી હોતા મુક્તો પૈસો શું કરાવે છે જો વિવેક ન હોય તો અમારામાં પણ આ પાપ પેસે તો ઠાકોરજીનું દ્રવ્ય અનર્થે વપરાય અને જો કાર્યકર્તાઓમાં વહીવટદારોમાં જો પણ લોભવૃત્તિ જાગે અને ભગવાનની બીક ન હોય કે કોણ જુએ છે તો એનું પણ સત્યાનાશ વાળી નાખે ઉક્તો બને છે